ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કારનો મતલબ જ ગર્ભ પર કરવામાં આવતા સંસ્કાર એમ કહી શકાય. એટલે કે ગર્ભમાં રહેલા જીવને શિક્ષિત કરવો અથવા એ ગર્ભમાં સંસ્કાર રેડવા, એ જ ગર્ભ સંસ્કાર. પહેલાના જમાનામાં ગર્ભ સંસ્કારને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હતું. ગર્ભ સંસ્કાર માટે ઘણી બધી વિધિનું આયોજન કરવામાં આવતું હતું. પહેલાં તો નક્ષત્ર, ગ્રહ, દિવસ, દશા, ઓરા, ચોઘડિયા આ બધાનો જ વિધિવત અભ્યાસ કરીને ઘરે જ ગર્ભાધાન હવન અને ગર્ભસંસ્કાર હવન કરવામાં આવતા હતા. એવી જ રીતે સ્ત્રી પુરુષ બીજને બળવાન બનાવવા માટે સ્ત્રી પુરુષના મન અને શરીરની શુદ્ધિ કરવામાં આવતી હતી. આ બધી જ વિધિને કરીને જે બાળક જન્મ લેતું હતું એ બાળક અદ્વિતીય, અદ્ભુત, વિદ્વાન, મહાજ્ઞાની, સર્વગુણ સંપન્ન, પુરુષોત્તમ તેમજ તીક્ષ્ણ બુદ્ધિવાળું બાળક જન્મ લેતું હતું. જેવી રીતે ઉત્તમ ફળ મેળવવા માટે આપણને ઉત્તમ જમીન, ઉત્તમ બીજ, પાણી, ખાદ્યની જરૂર હોય છે, એવી જ રીતે ઉત્તમ તેમજ સર્વોત્તમ બાળક પામવા માટે યોગ્ય તેમજ ઉત્તમ સ્ત્રી બીજ અને ઉત્તમ પુરુષ બીજની જરૂર રહે છે. તેમજ યોગ્ય વાતાવરણ અને સ્વચ્છ વાતાવરણની પણ એટલી જ જરૂર રહે છે. ભારતમાં હજારો વર્ષ પહેલાં ઘણા બધા શાસ્ત્રો લખાયા, વેદોની રચના થઈ, મહાભારત, રામાયણ તેમજ ગ્રંથોની પણ રચના થઈ. તેમાં પણ સૌથી ઉત્તમ જેને કહેવામાં આવે છે, જેમાં ઠોસ સત્ય હોય છે, તે ઉત્તમ ઉપનિષદની પણ રચના થઈ. આવા જ એક ઉપનિષદ જેનું નામ છે ગર્ભોપનિષદ. કહેવાનો ઉદ્દેશ એટલો જ છે કે ગર્ભ સંસ્કાર આજકાલ સંભળાતો શબ્દ નથી, કે કોઈ આજકાલ કે સેમિનાર કે ક્લાસમાં ઉપયોગમાં આવતું કોઈ વાક્ય નથી. ગર્ભ સંસ્કાર તો જ્યારથી પૃથ્વીનું નિર્માણ થયું, નર માદાની રચના થઈ, ત્યારથી ચાલી આવતું અદ્ભુત અલૌકિક વિજ્ઞાન છે, જેને આજે ખરેખર વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે. આ બધું જ વિચાર કરીએ તો એક વિચાર એ પણ આવશે કે ઉત્તમ સંતાન માટે ગર્ભ સંસ્કાર કરવો કઈ રીતે, શું કરવું જોઈએ જેનાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય, ગર્ભધારણ પહેલાં કેવી તૈયારીઓ કરવી જોઈએ, પતિ પત્નીએ શું ધ્યાન રાખવું જોઈએ જેથી ઉત્તમ બાળક પ્રાપ્ત થઈ શકે, પતિ પત્નીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખવું જોઈએ, યોગ્ય રીતે ગર્ભધારણ કઈ રીતે કરવું, દિવ્ય આત્માનું આહ્વાન કઈ રીતે કરવું જોઈએ, ગર્ભમાં જ બાળકના મગજનો વિકાસ કઈ રીતે કરવો, બાળકમાં દયા, લાગણી, મમતા, ભક્તિરસ, વીરરસ, સાહસરસ જેવા ભાવો કઈ રીતે જગાવવા, ગર્ભધારણ પછી કેવી રીતે ખાવું, શું ખાવું, ક્યાં જવું, ક્યાં ના જવું, કેવું વાંચન કરવું, એ બધાનું ધ્યાન કઈ રીતે રાખવું જોઈએ, ગર્ભધારણ પછી મા અને બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું, ગર્ભાવસ્થામાં કેવી કેવી એક્ટિવિટીઝ કરવી જેનાથી બાળક ક્રિએટિવ બને તેમજ સાહસી અને નીડર બને, બાળક સાથે ધ્યાન કઈ રીતે કરવું, બાળક સાથે વાત કેવી રીતે કરવી, બાળક સાથે ગર્ભ સંવાદ કઈ રીતે કરવો, દિવ્ય શક્તિઓને આહ્વાન તેમજ દિવ્ય શક્તિઓને આમંત્રિત કઈ રીતે કરવી, બાળકનું ગણિત તેમજ વિજ્ઞાન પાવરફુલ થાય એ માટે શું શું કરવું જોઈએ, ગર્ભાવસ્થા દરમિયાન મંત્ર જાપ, બીજ મંત્રો કયા બોલવા અને કેવી રીતે બોલવા જોઈએ, આ બધી જ માહિતી ખૂબ જ સરળતા અને સહેલાઈથી અમારા આગળના વિડીયોઝમાં તમને મળી રહેશે. એ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો તેમજ લાઇક કરો, જેનાથી અમે તમને વિશેષ તેમજ મહત્વપૂર્ણ માહિતી વિડીયો દ્વારા પૂરી પાડી શકીશું. તેમજ ઉત્તમ સંતાન નિર્માણ માટેની મારી નાની આ પહેલના નાના બીજને એક વટવૃક્ષ થકી ઉત્તમ ભારત નિર્માણ તેમજ ઉત્તમ વિશ્વનું નિર્માણ કરી શકીશું. થેન્ક યુ.